તાજેતરમાં યોજાયેલ રાજ્યસભાના સભ્યની ચૂંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય એવા શક્તિસિંહ ગોહિલે કુનેહપૂર્વક કોંગ્રેસને એક બેઠક અપાવી. ભારે કસમકસ વચ્ચે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદભાઈ પટેલ 0.5 મતથી વિજયી થયા. તેમની આ જીતમાં અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલની અહમ ભૂમિકા રહી હતી. કોંગ્રેસના બાગી ધારાસભ્યએ પોતાનું બેલેટ પેપર કોંગ્રેસના એજન્ટ સિવાય ભાજપના નેતાઓને પણ દેખાડ્યું હતું અને આ મુદ્દાને શક્તિસિંહ ગોહિલે પોતાની રાજકીય કોઠાસૂજથી પડકાર્યો હતો. પરિણામે બેદાગી કોંગ્રેસી ધારાસભ્યોના મત રિજેક્ટ કરવામાં આવ્યા અને કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ વિજયી બન્યા. ત્યારે ભુજમાં પણ તેમનું ભવ્ય સ્વાગત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ભુજના આરટીઓ સર્કલ પાસે મોટી સંખ્યામાં ઉમટેલા કોંગી નેતા અને કાર્યકરોએ તેમને ઉમળકાભેર વધાવ્યા હતા. આરટીઓ સર્કલથી વિશાળ રેલી નીકળી હતી, જે જુબેલી સર્કલ, વીડી સર્કલ, લાલ ટેકરી થઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી હતી, જ્યાં અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે એક બેઠક આવતા કોંગ્રેસમાં નવો જુસ્સો અને ઉમંગ જોવા મળ્યા હતા. કાર્યકરો અને કોંગી નેતાઓએ શ્રી ગોહિલનો સત્કાર કરતા તેમણે પ્રતિઉત્તરમાં કહ્યું હતું કે આ સત્યની જીત છે અને આગામી દિવસોમાં પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતા ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે. કોંગ્રેસના કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, અહેમદ ભટ્ટી, આદમ ચાકી, વી કે હુંબલ, રાજેન્દ્રસિંહ જાડેજા, હમીદ ભટ્ટી, કલ્પનાબેન જોશી, માનસી શાહ સહિતના કોંગી નેતાઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હું માનીશ કે સાચા અર્થમાં સન્માનના યશભાગી કોંગ્રેસ પક્ષના 43 ધારાસભ્યો છે, જેમના પર તમામ પ્રકારના દબાણો, 10 કરોડ, 5 કરોડથી શરૂઆત થયેલું, 15 કરોડ અને ભાજપની ટિકિટ, અને છેલ્લી રાત્રે 25 કરોડ રૂપિયાના ભાવ વચ્ચે પણ મારા પક્ષના ધારાસભ્યશ્રીઓ અત્યંત ગરીબ છે. આદિવાસી છે, બક્ષી પંચમાંથી છે, દલિત ભાઈઓ છે, પાટીદાર છે, આહીર છે, રબારી છે, ક્ષત્રિય, બધા વર્ગના હતા, બધા ધર્મના હતા, પરંતુ એ નીતિમત્તાથી ટકી રહ્યા. ગુજરાતીઓને પણ ગૌરવ થાય, કારણ કે આખો દેશ જોતો હતો. આજે સમગ્ર દેશમાં પણ એ ભાવના થઈ કે આજે પણ મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં કરોડો રૂપિયાની તાકાત એક ગરીબ માણસને નથી ખરીદી શકતી, એ સાબિત થયું. અને યશના ભાગીદાર કોંગ્રેસ પક્ષના 43 ધારાસભ્યશ્રીઓ છે. હું તો માત્ર એક નિમિત્ત હતો. હું જરૂર કહીશ કે મારા સાથે ગુજરાતની જનતાના આશીર્વાદ હતા અને ખાસ કરીને અત્યારે હું જિલ્લાનું જે પ્રતિનિધિત્વ કરું છું એ કચ્છી માળું, ચાહે ભાજપને મત આપનારા કે કોંગ્રેસના, પણ અમે લોકશાહી બચાવવાની લડત લડતા હતા. એમાં એમની પ્રાર્થનાઓ અને દુઆઓ કચ્છી માળુઓની પણ અમારા સાથે હતી. અને એટલે જ ઘણી મુશ્કેલીઓની વચ્ચે સત્યમેવ જયતે, અને આપણે ત્યાં કહેવાય છે કે સચ કો પરેશાન કિયા જા સકતા હૈ પરાજિત નહીં. પરેશાન અમને ખૂબ કરવામાં આવ્યા. બેંગ્લોરમાં અમને કોઈ આશ્રય આપે તો એને ત્યાં ઇન્કમટેક્સની રેડ પાડવાની, અમારા ધારાસભ્યશ્રીને આઈપીએસ ઓફિસર ઉઠાવીને લઈ જાય, દબાવવામાં આવે, ધમકાવવામાં આવે, કોઈ અમારા ધારાસભ્યનો પરિવારનો સભ્ય સરકારી કર્મચારી છે તો એને બોલાવીને દબાવવામાં આવે. પણ એ બધાની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યો ટકી રહ્યા, ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું, એમને આ યશ છે. 4 વર્ષ પહેલા સીએજીનો રિપોર્ટ વિધાનસભામાં ટેબલ થયો, કેગનો રિપોર્ટ. હું અભિનંદન આપીશ કે એક બંધારણીય તટસ્થ સંસ્થાએ ત્યારે લાલ બત્તી ધરી હતી કે ગુજરાતમાં બાયોમેડિકલ વેસ્ટ, એટલે જે રોગી વ્યક્તિઓનો નીકળેલો કચરો છે એને અલગ રીતે નાશ કરવો જોઈએ, એના બદલે ગુજરાતમાં સોલિડ વેસ્ટ, એટલે કે આપણો બીજો જે કચરો નીકળે એની સાથે મિક્સ કરીને ફેંકી દેવામાં આવે છે. આજથી 4 વર્ષ પહેલાં એ કહેવાયું હતું કે ન કલ્પી શકાય એવા રોગો ગુજરાતમાં પેદા થશે, કારણ કે સરકાર આની ચિંતા કરતી નથી. પરંતુ એમ છતાં સરકારે ચિંતા નહીં કરી. આજે સ્વાઇન ફ્લૂનો કહેર ચારે બાજુ છે, અને ખાસ કરીને આપણા કચ્છમાં, હું વિધાનસભામાં પણ ખૂબ બોલ્યો હતો કે કચ્છમાં સૌથી વધારે તકલીફો પેદા થઈ છે. ત્યારે શાહમૃગની નીતિ કે રેતીમાં મોઢું ભરાવી દો
એટલે હું કોઈને જોતો નથી તો કોઈ મને જોતું નથી. મને કોઈ પત્રકાર મિત્રોએ કહ્યું, કેટલું સાચું છે મને ખબર નથી, પણ એક પત્રકાર મિત્રએ મને કહ્યું કે હમણાં કચ્છમાં એવું કહી દીધું છે કે તંત્રએ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ કેટલા છે, કેટલા મૃત્યુ થયો એનો આંકડો પણ તમને પત્રકારોને નહીં આપવાનો. મને લાગે છે અતિ શરમજનક ઘટના છે. હું આરોગ્ય વિભાગનો મિનિસ્ટર હતો, સુરતમાં પ્લેગ નીકળ્યો, મેં સામેથી કહ્યું હતું ભાઈ જે હકીકત છે લોકોને આપો. હું સુરતમાં જઈને કેમ્પ કરીને બેઠો હતો અને પ્લેગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો અને અમે સફળ પણ રહ્યા હતા. સુરજબારી નાકા પાસેથી સ્વાગત કરતા કરતા દરેક તાલુકા અને શહેરના આગેવાનોએ પોતપોતાના તાલુકામાં સ્વાગત કર્યું અને ભુજમાં એક વિશાળ મહારેલી અને સ્વાગત અભિવાદન થયો અને એમના પછી આ કાર્યાલયમાં આવી અને તમામ કાર્યકર આગેવાનો અને પ્રજાજનોને સંબોધન કર્યો. અને આ કાર્યક્રમથી કચ્છની પ્રજાને મોરબી શ્રી શક્તિસિંહભાઈ ગોયલે એક મેસેજ આપ્યો કે આવનારી 2017ની ચૂંટણી એ સત્યની ચૂંટણી હશે અને અસત્ય સામેની લડાઈ, અને કોંગ્રેસ સત્યની રીતે જીતશે, પ્રજા એમને આશીર્વાદ આપશે અને 2017માં ચોક્કસ કોંગ્રેસ સરકાર બનાવશે અને જે કાંઈ પ્રજાના પ્રાણ પ્રશ્નો છે એને વાચાવવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.